હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી ટેકનિકલ સ્કિલના પ્રોત્સાહન માટે સરકારી ઇજનેર કોલેજ મોડાસા ખાતે સુરો 2020 કાર્યક્રમ યોજાયો. સરકારી ઇજનેરી કોલેજ મોડાસામાં 3200થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ ઇજનેરી શાખામાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્કિલની પ્રોત્સાહન માટે કોમ્પ્યુટર ઇજનેરી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા સુડો 2020 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડેમોન્સ્ટ્રેશન, એક્સપર્ટ લેક્ચર, લેન ગેમિંગ, ગૂગલ નર્ડ ક્વિઝ, કોડ કનેક્ટ, લોગો મેકિંગ તથા શોર્ટ ફિલ્મ મેકિંગ તેમજ વિવિધ પ્રકારના ફૂડ સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આચાર્ય શ્રી ડૉક્ટર બીજે શાહ તથા ખાતાના વડા MB ચૌધરીના માર્ગદર્શન હેઠળ કોમ્પ્યુટર ઇજનેરી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દેવાંગ ચૌધરી, ZSTV, મોડાસા. હું અમારા બીજા મિત્રો, ફેકલ્ટી મિત્રો દ્વારા અમે આનું સંચાલન કરી રહ્યા છીએ. ખાસ કરીને આ સુડો 2020 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન આનું આયોજન કરેલું છે. જુદી જુદી ઇવેન્ટો જેવી કે પ્રોજેક્ટ ડેમોન્સ્ટ્રેશન, એક્સપર્ટ લેક્ચર્સ, લોગો મેકિંગ, શોર્ટ ફિલ્મ મેકિંગ, લેન ગેમિંગ, ક્યુબિકો ક્વિઝ, કોડ કનેક્ટ જેવી કમ્પ્યુટર અને IT ક્ષેત્રને લગતી જુદી જુદી ઇવેન્ટોનું અમે આયોજન કરેલું છે અને 700થી વધુ છોકરાઓ આ ઇવેન્ટ સાથે જોડાયેલા છે. ઇવેન્ટના અંતે અમે વિજેતા અને રનરઅપ હોય એને અમે પુરસ્કૃત કરવાના છીએ અને સમગ્ર ઇવેન્ટમાં મોટા અમારા GEC મોડાસા, જે સરકારી ઇજનેરી કોલેજ મોડાસા, સદંતર વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. તદુપરાંત અમે સ્પોર્ટ્સ કલ્ચરલ ઇવેન્ટ પણ આ મહિનામાં આયોજન કરેલું છે અને સ્પોર્ટ્સની ઇવેન્ટ તો ઓલરેડી ચાલુ જ છે. આ ઇવેન્ટનું આયોજન કરવાનો મુખ્ય હેતુ છોકરાની ટેકનિકલ સ્કિલને બહાર લાવવાનો છે. એટલે અહીંયા એક એમને ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે એ પોતાની સ્કિલ, જે ટેકનિકલ સ્કિલ છે, એને બહાર લાવશે, આ કોમ્પિટિશનમાં પોતે એપિયર થશે, વિનર થશે. તો અમે આ રીતે એમની ટેકનિકલ સ્કિલને એન્હાન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.